હું પહેલા એજન્સી છે કાલબેક કેમ કરીને, જો કે ટેક્સટાઇલ ફિલ્ડ જ છે, એની અંદર એક એજન્સીમાં હેડ મેનેજર હતો, એકાઉન્ટન્ટ હેડ મેનેજર, ઓલઓવર બધું કરતો, બટ એમાં કોઈ એટલું બધું પ્રોગ્રેસ હતો નહીં. મારા એક ફ્રેન્ડ છે, ફેમિલી ફ્રેન્ડ તરીકે, એ આમ ડીજીટલના કોર્સ કરતો હતો ભાઈ, જે આપણે ઉધના બ્રાન્ચ પર, એમના થ્રુ કોન્ટેક્ટ થયો. એડમિશન લીધું નાના વાળા છે, સપોઝ મારા ઘરથી નજીક પડે એટલે ત્યાં એડમિશન લીધું. મેં એમના તરફથી મીન્સ વન ઇયરમાં સારી એવી સેલરી ઇન્કમ પરચેસ કરે છે, મીન્સ અચીવ કરે છે, સારું પ્રોગ્રેસ કર્યું છે એમણે. કે આ ફિલ્ડ સારી છે, મેં બી પહેલાં અહીંયા જ ઉધનામાં આવેલો તો ઇન્કવાયરી માટે, મને બેસ્ટ લાગ્યું. આ ફિલ્ડ એવી છે કે ભાઈ બધા ડિજિટલ પ્રિન્ટિંગનું છે, કાપડ પર પ્રિન્ટ થાય છે, માણસો નવી નવી બધાને કાપડમાં વેરાયટી જોઈએ છે, કાપડ લોકો પહેરવાનું બંધ કરવાના છે. આ વસ્તુ જરૂરી છે લોંગ ટાઈમ માટે બધા, એટલે આ વસ્તુ બંધ થવાની છે, કે ડિજિટલ પ્રિન્ટિંગ બંધ થવાનું છે, લોકો સારા એવા કપડાં પહેરવાના બંધ કરવાના છે. એટલે આ આ ફિલ્ડ એવી છે કે એમાં લોંગ ટાઈમ પ્રોગ્રેસ છે. આ ફિલ્ડ જે આપણે ડિજિટલની ફિલ્ડ છે એકદમ બેસ્ટ છે, એમાં કરિયર સારું છે લોંગ ટર્મ માટે છે. એવું નથી કે ભાઈ હવે પૂરું થઈ જશે, કે એવી લિમિટ છે એની, કે ઇન્કમની બી કોઈ લિમિટ છે, ઇન્કમની બી કોઈ લિમિટ નથી. તમારો નોલેજ પર ડિપેન્ડેડ છે, એમાં જેટલું નોલેજ રહેશે એ તમારી ઇન્કમ રહેશે. અને જો કે આ ફિલ્ડ એવી છે કે ઘણાને એવું થાય છે કે બિઝનેસ કરવું, બટ કોઈને ભાઈ એટલું સ્ટાર્ટઅપ છે એની ઇન્કમ છે એની કે નવું સ્ટાર્ટઅપ કરી શકે. બટ આ ફિલ્ડ એવી છે કે ડિજિટલની ફિલ્ડ એવી છે કે માણસ જોબ બી કરી શકે છે, બટ થોડું એક્સપિરિયન્સ અચીવ કરી લે પછી નાનું અમથું સેટઅપ કે પીસી વગેરે ઘરે હોય તો માણસ થોડીક થોડાક કોન્ટેક્ટથી પોતાનો ધંધો બી કરી શકે છે ફૂલ ફ્રીડમથી, કોઈની ત્યાં જોબ પર નથી જવું, ધંધો બી કરી શકે છે ઘરે.